તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી દ્વારા થયેલા હુમલામાં શહીદ થયેલા 42 જવાનોને નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ મૌન રેલી કાઢી સમૂહમાં 75 થી વધુ વિદ્યાર્થીઓએ સમૂહમાં મુંડન કરાવી શ્રદ્ધાંજલિ આપી હતી. હળવદની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થી દ્વારા શહીદ થયેલા 42 જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. શહીદ વીર જવાનોને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા સૌ પ્રથમવાર વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં 75થી વધુ વિદ્યાર્થીઓએ મુંડન કરાવીને વીર શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આંખોમાં નમી, ચહેરા પર ગુસ્સો, હાથમાં હિન્દુસ્તાની ધ્વજ અને મીણબત્તી, મોઢા પર પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા 75થી વધુ વિદ્યાર્થીઓએ સમૂહમાં મુંડન કરાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રાકેશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, જીતુભાઈ રાજપૂત, ભાવેશભાઈ ઠાકોર તથા નાલંદા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપર અશ્રુભીના દ્રશ્યો જોવા મળ્યા તથા પાકિસ્તાન મુર્દાબાદ, શહીદો અમર રહો, ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ભારતમાં જેમણે હુમલો કર્યો છે, આતંકી હુમલો, તેમાં અમારા જે ભાઈઓ શહીદ થયા છે તેમને અમે અહીં મુંડન, માથે મુંડન કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અહીં એકત્ર થયા છીએ. અને પાકિસ્તાન દેશ પ્રત્યે હું વ્યક્ત કહીશ કે પાકિસ્તાન ગદ્દાર છે, ગદ્દાર હતો ને ગદ્દાર રહીશે. જો તે સુધરશે નહીં તો અમારા પણ ભારત દેશના જવાનો ક્યાંય શાંત બેઠશે નહીં. સરકારને વિનંતી કરું છું કે આતંકવાદીઓને મારો, એ પહેલા પણ આપણા ગુજરાતમાં, દેશમાં રહેલા ગદ્દારો રહેલા છે તેમને પકડો અને તેમને મારો, અને જો તમને પકડશો તો તે જરૂર છૂટી જશે, અથવા તો એના કરતા તમે તેને છૂટ જ કરો. મયુર રાવલ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, હળવદ.